हेलो मित्रों, सो आज आप छेले आपणे जोयुं समभाजनुं महत्व अने अर्धीकरणनो परिचय थोड़ोक जोयो हतो कि अर्धीकरणनी प्रक्रियामां शुं थाय छे खरेखर। तो हवे आपणे धीरे धीरे आगळ वधवुं छे, आगळ वधीए छीए आपणे नेक्स्ट फेज एटले के नेक्स्ट तबक्कामां जेनुं नाम छे पूर्वावस्था एक। तो हवे पूर्वावस्था एक में शुं थाय छे, तो शुं छे पूर्वावस्था एक ए आपणे जोईए। पूर्वावस्था एक ए अर्धीकरण एक अने अर्धीकरण बे, जेमा अर्धीकरण एक नी प्रथम अवस्था छे जेने आपणे नाम आपीए छीए पूर्वावस्था एक। हवे पूर्वावस्था एक में अलग अलग पांच तबक्काओ छे जे मैं आकृति में दोर्या छे, बराबर। अने आ खूब ज महत्वनो तबक्को एटला माटे बनी रहेशे के जे समभाजनथी अर्धीकरणने अलग पाड़े छे। तो एना पांच तबक्का छे, बराबर छे। आपणे पांच तबक्काओ विशे समजण मेळवीए। तो एनो प्रथम तबक्को छे जेने कहेवाय छे लेप्टोटीन। बीजो तबक्को छे जेने कहेवाय छे झायगोटीन। त्रीजो तबक्को छे जेने कहेवाय छे पेकिटीन। चौथो तबक्को छे जेने कहेवाय छे डिप्लोटीन। अने पांचमो तबक्को छे जेने कहेवाय छे डाइकाइनेसिस। तो पांच तबक्काओ छे लेप्टोटीन, झायगोटीन, पेकिटीन, डिप्लोटीन अने डाइकाइनेसिस। शॉर्ट फॉर्म में एने लखाय छे LZPDD। એટલે હું વિદ્યાર્થીઓને એવી રીતે કહેતો હોઉં, તમારે જો યાદ રાખવું હોય તો આ શોર્ટ ફોર્મ યાદ રાખી શકો છો, સિક્વન્સમાં LZPDD, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયગાઇનેસિસ, ટીન ટીન ડી। આ છેલ્લા બીમાં જો ડીમાં તમને કન્ફ્યુઝન હોય તો ટીન ટીન સાથે રાખવાનું। દાખલા તરીકે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયગાઇનેસિસ, ડાયગાઇનેસિસ લાંબુ નામ છે રાખવાનું, ઓકે। સો LZPDD, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયગાઇનેસિસ, આ પાંચ તબક્કાઓ જે મુખ્ય છે સમભાજન, સોરી અર્ધીકરણ એકની અંદર, જેમાં પૂર્વાવસ્થા એક, આ પાંચ તબક્કાઓ જે પૂર્વાવસ્થા અને પૂર્વાવસ્થા એકને અલગ પાડે છે, કારણ કે પૂર્વાવસ્થા લાંબી અવસ્થા છે સમભાજનમાં, એવી જ રીતે પૂર્વાવસ્થા એક પણ લાંબી અવસ્થા છે અર્ધીકરણમાં, પણ એ અર્ધીકરણ અને સમભાજનને અલગ કેવી રીતે પાડે છે એ આપણે હવે જોવું છે। તો સૌથી પહેલાં કે સર ઈ કઈ કઈ તબક્કાઓમાં અલગ છે, તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે સંભાજનના પૂર્વાવસ્થામાં થાય છે શું। તો કે સંભાજનના પૂર્વાવસ્થામાં સર રંગસૂત્રો છે, એ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રિકાઓ બને છે, પછી રંગસૂત્ર બને છે। તો રંગસૂત્ર કોમ્પેક્ટ થતું જાય છે, રંગસૂત્રિકાઓ એકબીજા સાથે સંકુચિત થતી જાય છે, નજીક આવતી જાય છે, અને જાડી દોરી જેવી રચના બનાવે છે જેની સેન્ટરમાં એક સેન્ટ્રોમિયર બને છે, બરાબર। તો સેન્ટ્રોમિયર ધરાવતી એક રચના બને છે અને રંગસૂત્રની રચના બને છે, જેમાં રંગસૂત્ર દ્રવ્ય સંકોચાય અને કોમ્પેક્ટ એકબીજાની નજીક આવીને એક સરસ મજાની રચના તૈયાર કરે છે, જેને કહેવાય છે રંગસૂત્ર, કે જે તમને અહીંયા જોવા મળશે। બીજું, પૂર્વાવસ્થા એક, પૂર્વાવસ્થાની અંદર શું થાય છે કે એની અંદર પૂર્વાવસ્થાના અંતભાગમાં ગોલગીકા, અંતકોશ, જાળકોષ, કેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા આ બધું અદૃશ્ય થાય છે। તો આ સંપૂર્ણ પૂર્વાવસ્થા છે। હવે પૂર્વાવસ્થા એકથી જે જ્યારે ચાલુ કરીએ આપણે, તો પૂર્વાવસ્થા એક અહીંયા છે તો એનાથી શરૂઆત કરીએ, તો એમાં આપણે સૌપ્રથમ શરૂઆત થાય છે કે એમાં રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રિકા અને રંગસૂત્રીમાંથી રંગસૂત્ર બને છે, જે ચતુઃસૂત્રી એટલે કે ચાર ભુજાઓ ધરાવે છે, બરોબર। અને બે એકલ રંગસૂત્રિકા દ્વારા જોડાયેલા, બે એકલ રંગસૂત્રિકા તો જેને ભગિની રંગસૂત્રિકાઓ કહેવાય, એ જે એક રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓ ગોઠવાયેલી છે એને કહેવાય છે ભગિની રંગસૂત્રિકાઓ, સિસ્ટર ક્રોમેટિડ જેને કહેવાય છે ઇંગ્લિશમાં, જે એક રંગસૂત્ર બનાવે છે, જે એક સેન્ટ્રોમિયર દ્વારા બનેલું હોય છે। આ સેન્ટ્રોમિયર છે, આ સેન્ટ્રોમિયર દ્વારા બનેલું હોય છે, વચ્ચે સેન્ટ્રોમિયર આવેલું છે, અને ચાર ભુજાઓ છે અથવા તેને ટેટ્રા ચતુસૂત્રી, ચતુર્ભુજી અથવા ચતુસૂત્રી કહેવાય છે, બરાબર। તો બે રંગસૂત્રો હોય છે। હવે બીજું રંગસૂત્રમાં હું તમને જણાવીશ કે રંગસૂત્રો બે પ્રકારના જોવા મળે છે। તો રંગસૂત્ર છે એ બે પ્રકારના હોય છે, એક છે સમજાત રંગસૂત્ર અને એક જે સમજાત નથી હોતા। તો
જનરલી આપણે એવું બોલીએ છીએ કે રંગસૂત્રો એ 23 જોડમાં હોય છે, તો આ જોડ કેવી રીતે બને છે? જે જોડ બને છે સમજાત રંગસૂત્રની બને છે. સમજાત રંગસૂત્ર કોને કહેવાય? કે આપણી અંદર 23 જોડ રંગસૂત્ર છે. આ 46 રંગસૂત્ર પૈકીના 23 છે આપણને પિતા તરફથી મળ્યા છે અને 23 છે માતા તરફથી મળ્યા છે, અને બંનેની જે પેર ભેગી થાય છે એ જોડ બને. દાખલા તરીકે પહેલું રંગસૂત્ર માતાનું, પહેલું રંગસૂત્ર પિતાનું, એ સમજાત રંગસૂત્ર બનાવશે. એવી રીતે બીજું રંગસૂત્ર પિતાનું, બીજું રંગસૂત્ર માતાનું, સમજાત રંગસૂત્ર બનાવશે. તો આવી રીતે 23 રંગસૂત્રોની જોડ હોય છે જે ગોઠવાયેલી હોય છે, બરોબર છે? તો આવી રીતે રંગસૂત્રો જ્યારે નિર્માણ પામે છે ત્યારબાદ જે પહેલું અવસ્થા છે લેપ્ટોટીન, જે પૂર્વાવસ્થા જે સામાન્ય રથમભાજનની છે, એની શરૂઆતનો તબક્કો એ જ આ લેપ્ટોટીનનો તબક્કો, કે જેમાં રંગસૂત્રનું નિર્માણ થાય છે. અને બે ભગીની રંગસૂત્રિકાઓ જેને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય છે, જે રંગસૂત્ર સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલી હોય છે અને સેન્ટ્રોમિયર બને છે. હવે નેક્સ્ટ ફેઝ જે છે એ છે ઝાયગોટીન અવસ્થા. એટલે આ પહેલી છે લેપ્ટોટીન, આ જે પહેલી અવસ્થા છે જે લેપ્ટોટીન, હવે જે અવસ્થા આવે છે ઝાયગોટીન અવસ્થા છે. ઝાયગોટીન અવસ્થા એટલે શું? ઝાયગોટીન અવસ્થામાં શું થાય છે? તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે બંને રંગસૂત્રો છે એકબીજાથી દૂર છે, જે સમજાત રંગસૂત્ર છે એ અહીંયા આવીને, સમજાત રંગસૂત્ર ફરી બોલું છું, સમજાત રંગસૂત્રો છે એ એકબીજાની નજીક આવે છે. દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે, અમારી હથેળી છે, એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે, બે એકબીજાની નજીક આવે છે. સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક આવે છે અને આવી રીતે જોડાઈ જાય છે, એકબીજાની એકદમ નજીક, જેની ભૂજાઓ એકબીજાને અડતી હોય એવી રીતે એ ગોઠવાઈ જાય છે. નેક્સ્ટ આગળ વધીએ તો આવી રીતે ગોઠવાઈ ગઈ, એટલે ઝીપર એટલે કે ચેઇન કોઈ બંધ થતી હોય ને, કેમ એક ચેઇન એકબીજા સાથે બંધાય એમ, આવી રીતે ઝીપરની જેમ એકબીજા સાથે ગોઠવાઈ જાય છે. આ પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય સાયનેપ્સિસ. ઇંગ્લિશમાં શું કહેવાય? સાયનેપ્સિસ, અથવા તો સમજાત રંગસૂત્રો અથવા સમજાત રંગસૂત્રોનું જોડાણ, સાયનેપ્સિસ થતું જોવા મળે છે. એકબીજાની નજીક આવતા ગોઠવાયેલા જોવા મળે છે, ઝીપરની જેમ ગોઠવાય છે. તો આને કહેવાય છે સાયનેપ્સિસ. અને આ જે બે રંગસૂત્રોનું સંકુલ બને છે એને કહેવાય સાયનોપ્ટિનેમલ સંકુલ. સાયનોપ્ટિનેમલ સંકુલ કહેવાય છે, બરોબર? આ સાયનોપ્ટિનેમલ સંકુલ છે એ બે સમજાત રંગસૂત્રોથી બને છે, જે ઝીપરની જેમ એકબીજાની નજીક ગોઠવાય છે. તો આ ઝાયગોટીન અવસ્થા છે, જે માં આવી ઘણી બધી જોડીઓ, 23 રંગસૂત્રની જોડીઓ બને છે. હવે જે અવસ્થા છે એલ ઝેડ પછી પી, એટલે કે પેકાઇટીન અથવા પેકિટીન. તો પેકિટીન અવસ્થામાં શું થાય છે? તમે જરાક ધ્યાનથી જોજો તો હું શરૂઆત યાદ કરાવી દઉં કે અહીંયા મેં 12 કોષ રસ્તર દોર્યું છે, બરોબર છે? અને અંદર કોષ કેન્દ્ર પટલ છે, હજી અદૃશ્ય નથી થયું. કોષ કેન્દ્ર પટલ છે અને કોષ કેન્દ્રિકા પણ છે, એ અદૃશ્ય થયા નથી, હજી છે. આગળ વધીએ પેકેટિનની અંદર. તો પેકેટિનને તમે ધ્યાનથી જોજો તો પેકેટિનની અંદર તમને જે સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક છે એ કંઈક આવી રીતે જોવા મળશે, કે એની ભૂજાઓ છે એ એકબીજાને અમળાઈને ગોઠવાયેલી હશે, આમ વિટળાઈ જશે, એકબીજાને અમળાઈ જશે, બરોબર છે? વિટળાઈ જાય, કારણ કે બાજુ બાજુમાં છે. તો સમજાત રંગસૂત્રોની ભૂજાઓ છે જે રંગસૂત્રિકાઓ, જે સમજાત રંગસૂત્રની છે પરંતુ ભગીની રંગસૂત્રિકા નથી, એટલે કે આ બે સફેદ છે તો એ બે ભગીની રંગસૂત્રિકાઓ કહેવાય, આ ગુલાબી છે એ ભગીની રંગસૂત્રિકાઓ, આમાં એક ગુલાબી ને એક સફેદ છે, એટલે કે નોન સિસ્ટર ક્રોમેટિડ કહેવાય, એને કે જે ભગીની રંગસૂત્રિકાઓ નથી એમની વચ્ચે આવી પ્રક્રિયા જોવા મળે, કે જ્યાં એકબીજાને સ્પર્શ થતો હોય ત્યાં એકબીજા સાથે અમળાઈ જાય છે. આવી રીતે આ જે જે અમળાઈ જાય છે ત્યાં ત્યાંથી ડીએનએ છે એ તૂટી જશે, ડીએનએનું જ બનેલું છે, તો રંગસૂત્ર છે એ ત્યાંથી તૂટી જશે. અને આ તૂટી ગયા બાદ એની જે રંગસૂત્રિકાઓ છે એમાં જે આ જનીનો, હવે આ ડીએનએના ટુકડા છે, આ જનીનો જે તૂટી જશે એ ફરીવાર જોઈન્ટ થશે રંગસૂત્ર સાથે, પણ હવેનું જે જોઈનિંગ છે એ કંઈક અલગ થશે, બરોબર છે? કે જે આ પિંક કલરનો જે રંગસૂત્રિકા છે એમાં સફેદ કલરના રંગસૂત્ર એડ થઈ જશે આવી રીતે, બરોબર છે? અને જે સફેદ છે એને ત્યાં જોઈન્ટ થઈ જશે પિંક કલરના આવી રીતે, બરોબર છે? એટલે કે એક રીતે કહેવાય છે તો રંગસૂત્રનું પુનઃ સંયોજન, ઇંગ્લિશમાં કહેવાય રીકોમ્બિનેશન, પુનઃ સંયોજન થતું તમને જોવા મળશે. પુનઃ સંયોજન અથવા રીકોમ્બિનેશન. કેમ પુનઃ સંયોજન? કેમ? તો કે સંયોજન હતું જ પણ તૂટી જવાના કારણે એમાં રંગસૂત્રો ફરીવાર જોડાય છે, ફરીવાર જોડાય છે જનીનો. ફરીવાર જોડાવાના કારણે શું થાય છે? અદલાબદલી.
જનીનોની અદલા બદલી થાય છે કે જેમાં પિંક કલરના જે રંગસૂત્રિકામાં જનીનો હતા એ સફેદની જગ્યાએ આવી ગયા અને સફેદ જે હતા એ પિંકની સાથે જોડાઈ ગયા છે. તો અહીંયા જનીનોની અદલા બદલી થાય છે. આ ઘટનાને કહેવાય ક્રોસિંગ ઓવર, ઇંગ્લિશમાં કહેવાય વ્યતિકરણ, ગુજરાતીમાં કહેવાય વ્યતિકરણ, ઊંધું બોલી ગયું, ગુજરાતીમાં કહેવાય એને વ્યતિકરણ. તો વ્યતિકરણ એટલે કે જ્યાં જનીનોની અદલા બદલી થાય છે એ ઘટના એને કહેવાય વ્યતિકરણ. બરોબર, કે એકનું બીજામાં અને બીજાનું પહેલામાં પુનઃસંયોજન થાય જેને કહેવાય વ્યતિકરણ. બરોબર છે, ક્રોસિંગ ઓવર. એની પછીનો જે તબક્કો છે એ નેક્સ્ટ તબક્કો આવે છે, પી પેકેટિન પછી ડી એટલે ડિપ્લોટિન. આ ડિપ્લોટિન અવસ્થા. હવે તમે જોવો કે ડિપ્લોટિન અવસ્થામાં તમે ધ્યાનથી જોજો તો અહીંયા પહેલા નજીક નજીક હતા બંને રંગસૂત્રો, પણ રંગસૂત્રો દૂર જતા રહ્યા છે એકબીજાથી, સેન્ટ્રોમિયર આગળ ખસી ગયા છે. પણ જ્યાં પુનઃસંયોજન થયું, જ્યાં જનીનોની આપલે થઈ, એ વિસ્તાર હજી એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલો છે, એ છૂટો નથી પડતો. અને દાખલા તરીકે પહેલાં આમ જુઓ ધ્યાનથી કે આવી રીતે જોડાઈ ગયા હતા, પણ હવે ધીરે ધીરે છૂટા પડે છે, સેન્ટ્રોમિયર છૂટો પડે. પણ અહીંયા જ્યાં દાખલા તરીકે આ વિસ્તાર છે જ્યાં સંયોજન થયું, ત્યાં પુનઃસંયોજન થયું, ત્યાંથી એ છૂટા પડતા નથી. એટલે છૂટા પડે છે પણ વાર લાગે છે, ત્યાંથી એ ઝડપથી છૂટા પડતા નથી. તો ત્યારે સમયે એક ચોકડી જેવી રચના બનાવશે, જુઓ ક્રોસ જેવી રચના બનાવશે, જેને કહેવાય છે સ્વસ્તિક ચોકડી. એને કહેવાય છે સ્વસ્તિક ચોકડી. તો એ સ્વસ્તિક ચોકડીની રચના બનાવશે છૂટા પડતા પહેલા. બરોબર છે, તો એ સ્વસ્તિક ચોકડી બનાવે છે ડિપ્લોટિનની અંદર. નેક્સ્ટ આ જે તબક્કો છે એ છે ડાયકાઇનેસિસ. બરોબર છે, છેલ્લો પાછો ડી, તો ડાયકાઇનેસિસ છે. હવે ડાયકાઇનેસિસ દરમિયાન શું તમને જોવા મળે છે, તો કે ડાયકાઇનેસિસ દરમિયાન હવે જે સ્વસ્તિક ચોકડી જે હતી એ હવે છૂટી પડી જશે. એટલે કે રંગસૂત્રો છે એ બંને રંગસૂત્રો છૂટા પડી જાય, બંને રંગસૂત્રો છૂટા પડી કોષ કેન્દ્ર રસમાં મુક્ત રીતે તરતા હશે. ધીમે ધીમે કોષ કેન્દ્ર પટલ છે એ અદૃશ્ય થતું જોવા મળશે, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જશે. સાથોસાથ બીજી કઈ ઘટના બને છે, તો કે એમાં કોષ કેન્દ્રિકા છે એ પણ અદૃશ્ય થતું જોવા મળશે. એટલે કે સ્રંભાજનનો જે પૂર્વાવસ્થાનો તબક્કો હતો કે જે અંત ભાગ હતો એ પૂર્વાવસ્થાનો અંત ભાગ એટલે અહીંયા જોવા મળ્યો. એટલે તમે એક રીતે જોવા જાઓ તો પૂર્વાવસ્થા જે સંભાજનની છે એનો શરૂઆતનો ભાગ અને આનો શરૂઆતનો ભાગ સમાન છે, અને એનો અંતનો ભાગ અને આનો અંતનો ભાગ પણ સમાન છે. કારણ કે અહીંયા કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલગીકા એને ઘણા અંતકોષરસાળ જે અદૃશ્ય બને છે અને ત્યાં પણ અદૃશ્ય બને છે. પેરેલલ બીજી ઘટના જે બને છે એ છે તારા કેન્દ્રનું વિભાજન. તો અહીંયા એ તારા કેન્દ્રનું વિભાજન થતું જોવા મળશે, અને જ્યારે પૂર્વાવસ્થાનો અંત ભાગ આવ્યો છે ત્યારે ઓલમોસ્ટ તારા કેન્દ્ર છે એ ધ્રુવો તરફ ગોઠવાયેલું જોવા મળશે. એટલે તારા કેન્દ્રનું વિભાજન થઈને જે તારા કેન્દ્રો અલગ અલગ ધ્રુવો પર ગોઠવાય છે એ પેરેલલ સેમ પ્રક્રિયા જેમ પૂર્વાવસ્થામાં થતી હતી એ જ પ્રક્રિયા આમાં પણ થતી જોવા મળશે. એટલે ધીરે 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 તારા કેન્દ્ર છે એ છૂટું પડતું જશે અને ધીરે 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 એ બંને ધ્રુવો તરફ અલગ રીતે ગોઠવાયેલું તમને જોવા મળશે. બરોબર છે, ગોઠવાયેલું દેખાશે. તો આ આખી પ્રક્રિયા છે એ પૂર્વાવસ્થા એક છે. હવે પૂર્વાવસ્થા એક પૂર્વાવસ્થા કરતાં કેવી રીતે જુદી પડે છે, તો મેં તમને કીધું કે આ તબક્કામાં મુખ્ય ઘટનાઓ બને છે વ્યતિકરણ અને પુનઃસંયોજન, એટલે કે ક્રોસિંગ ઓવર અને રિકોમ્બિનેશન. પછી બને છે સ્વસ્તિક ચોકડી, એટલે કે જનીનોની, ઇન ધ સેન્સ કે જનીનો પૂર્વાવસ્થા એક દરમિયાન જનીનોની આપલે થતી જોવા મળે છે. આ જનીનોની આપલે જે પૂર્વાવસ્થા સંભાજનની થાય છે એમાં નથી જોવા મળતી. બરોબર, તો આનું પરિણામ શું આવશે એ આપણે આગળ મહત્વ જે છે અર્ધીકરણનું એમાં ચર્ચા કરશું. પણ આ સૌથી અગત્યની બાબત છે કે જે પૂર્વાવસ્થા અને પૂર્વાવસ્થા એકને અલગ પાડે છે, અર્ધીકરણને સંભાજનને અલગ પાડે છે, કે અહીંયા જનીનોની અદલા બદલી થાય છે વ્યતિકરણ દ્વારા. એટલે કે જનીનો બદલાય છે, પુનઃસંયોજન જોવા મળે છે અને સ્વસ્તિક ચોકડી બને છે ડિપ્લોટિનમાં. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે સાયનેપ્ટિનેમલ સંકુલ ક્યારે બને છે, તો બને છે ઝાયગોટિનમાં. તમને એમ કહ્યું કે વ્યતિકરણ ક્યાં થાય છે, પુનઃસંયોજન ક્યાં થાય છે, તો થાય છે પેકેટિનમાં. અને તમને એમ કહ્યું સ્વસ્તિક ચોકડી ક્યાં બને છે, તો બને છે ડિપ્લોટિનની અંદર. ક્લિયર, તો આ પ્રશ્નના જવાબ આપો હવે તમે કેપેબલ છો કે કઈ ઘટના કયા તબક્કામાં બને છે. એલ ઝેડ પી ડી ડી, એલ ઝેડ પી ડી ડી, ઓકે, એલઝેડ પીડીડી, લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકેટિન અને ડિપ્લોટિન. ક્લિયર બધાને? ઓકે, તો અહીંયા સુધી રાખું છું પૂર્વાવસ્થા એક સુધી,
नेक्स्ट लेक्चर ની અંદર આપણે જશું ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યવસ્થા 1 એટલે કે અર્ધીકરણના બાકીના તબક્કાઓ. ક્લિયર? ઓકે, ગુડ બાય.